टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। पर करिए तो टीआरपी गेम जोन ना अग्निकांड बाद राजकोट में आ प्रथम दिवाड़ी हशे। दिवाड़ी पहला राजकोट नु फायर विभाग हवे एक्शन में आवी गयु छे। फायर विभागे एनओसी आपवानी कामगिरी शुरू करी छे। अत्यार सुधी 212 जेटला फटाकड़ा ना स्टॉल धारकोए अरजी करी हती। फायर विभागे 67 जेटली अरजी ने मंजूर करी छे। फायर एनओसी वगर पोलिस फटाकड़ा वेचाणनु लाइसेंस नहीं आपे। गत वर्ष करता फटाकड़ा स्टॉल माटेनी अरजीओ घटी गई छे। नियमोनु पालन थयु हशे तो ज स्टॉल धारकोने एनओसी मळशे। राजकोटमां सौथी मोटी सदर बजारमां वेपारीओ सतर्क बन्या छे। आगनी घटना रोकवा माटे वेपारीओए बैठक योजी हती। तमामने तकेदारी राखवा माटे पण सूचना अपाई छे। राजकोट महानगरपालिकाना फायर विभाग द्वारा हाल अत्यारे 67 જેટલા ફટાકડાના સ્ટોલને એનઓસી આપવામાં આવ્યું છે। હું તમને રાજકોટની સદર બજારના આ દ્રશ્ય બતાવી રહ્યો છું, જ્યાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વેપારીઓ પણ સતર્ક બન્યા છે। 200થી વધુ ફટાકડાના સ્ટોલની અરજી એનઓસી માટે આવી છે, ત્યારે પોલીસની મંજૂરી બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એટલે કે ફટાકડાના સ્ટોલ ધારકોને લાયસન્સ આપવામાં આવશે। જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો આ પાણીનું બેરલ, એ પણ રાખવું ફરજિયાત છે। સાથે હું તમને બાટલાની વાત કરવામાં આવે તો આ બાટલા જે છે તે 3થી વધુ બાટલા દરેક સ્ટોલમાં અત્યારે રાખવા પણ ફરજિયાત બન્યા છે। નિયમો તો ગયા વર્ષે હતા એ જ નિયમો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિયમો કડક કરવામાં આવ્યા છે અને વેપારીઓ વધુ સતર્ક બન્યા છે। આપણી સાથે રાજકોટના સદર બજારના વેપારી જોડાયા છે। કડક નિયમો વચ્ચે દિવાળીની ઉજવણી અને એમાં પણ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદની દિવાળી, કઈ રીતે જુઓ છો આ દિવાળી? દિવાળી તો આમ મને એવું દેખાય છે સાહેબ બહુ સારી જ જશે, પણ આ જે નિયમ બન્યા છે કડક નિયમ એ અમારા માટે પણ સારા છે। આ બહેનું અગ્નિકાંડ, એના પછી જેમ કે CO2 નું બાટલો વધારવામાં આવ્યો છે, બે બેરલ પાણીના રાખવામાં આવ્યા છે, રેતીની ડોલું, અને એ ચુસ્ત નિયમ અમારા વેપારીઓ માટે પણ સારું જ છે। એમનું કારણ છે કે અમે પણ અહીંયા વેપાર કરીએ છીએ તો અમને જીવનો જોખમ તો હોય જ છે, અને આને લગતું અમે તો એક એક્સ્ટ્રા અમારો નિયમ નાખ્યો છે, અમારો એક્સ્ટ્રા એક માણસ બેસાડ્યો છે બારે, કે એ ફક્ત ખાલી ધ્યાન જ રાખે કે કોઈ એવો બનાવ ના બને, અને બને તો એ ચાબડતોડ એની વ્યવસ્થામાં એ બાટલા ખોલવાનું હોય કે પાણીનું કામ હોય એ કરી શકે, એના માટે અમે એક માણસ પણ રાખ્યો છે, એટલે કાંઈ વાંધો આવશે નહીં, ને આ નિયમો સારા જ છે સરકારના। ખાસ જે આ સદર બજાર છે રાજકોટની, આ સદર બજારમાં દરેક સ્ટોલમાં ફટાકડા વેચાય છે, બાજુબાજુમાં જ સ્ટોલ છે, જો કોઈ એવી ઘટના બને તો વેપારી એસોસિએશન તમારું જે કઈ હોય તમે કઈ રીતે ત્વરિત પગલાં લેશો? આમાં એવું છે આજુબાજુમાં છે તો એ બધાએ પોતપોતાની રીતે બધા માણસો ગોઠવીને બધાએ સેફટીના સાધન રાખીને જ કરે છે, અને અમારા એસોસિએશનમાં એવું પણ બધાએ જાહેર કરેલું છે કે ક્યાંય પણ કોઈ પણ એવી ઘટના બને તો જે પણ બાજુમાં હોય એ પણ એની મદદ કરવા તરત પહોંચી જશે, એટલે અમારે તો એવું અહીંયા કંઈ છે નહીં કે ઘટના બને તો બાજુમાં શું થશે કેવું, એ પણ આપણી જ દુકાન છે ને એ પણ આપણને મદદ કરશે, એ બધાય લોકો છે એની રીતે વ્યવસ્થા કરેલી જ છે સાહેબ। ખાસ આ વર્ષે પોલીસની પણ મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે કે એનઓસી મળી જાય ત્યારબાદ, પોલીસની મંજૂરી મળે ત્યારબાદ જ ફટાકડા વેચી શકાશે। કેટલા સમયથી ફટાકડા વેચી રહ્યા છો અને ખાસ શું પ્રક્રિયા, જટિલ પ્રક્રિયા છે કે સરળ પ્રક્રિયા છે? નહીં, આમાં છેલ્લા 3-3.5 મહિનામાં ફટાકડા કોઈએ પણ વેચ્યા નહોતા કોઈ પણ વેપારીએ, પણ છેલ્લા અઠવાડિયાથી આવતી બધી પ્રક્રિયા, બધા નિયમો અમે બધા કાગળ કમ્પ્લીટ કરીને બધી અરજીઓ લઈ અને પછી છેલ્લા 8-10 દિવસથી ફટાકડાનું વેચાણ ચાલુ કર્યું છે સાહેબ, અને કડક છે, એટલે થોડું ઘણું એવું પણ બહુ કડક છે નહીં સાહેબ, બધા પાસે બધી રીતની વ્યવસ્થા હોય જ છે અને સારું જ છે સાહેબ, બીજું કઈ ફેર નથી આમાં। હાલ તો અત્યારે દિવાળી શાંતિપૂર્ણ માહોલમાં વેપારીઓ ઉજવી શકે અને પોતાના ફટાકડાનું વેચાણ થાય તે માટે થઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે। એનઓસીની પ્રક્રિયા તો સરળ છે, પરંતુ નિયમો ક્યાંક ને ક્યાંક થોડા અઘરા છે, જેને કારણે વેપારીઓ પણ તે નિયમનું પાલન કરવા બંધાયેલા છે, લોકોને તગવડતા ન પડે તે માટે થઈને રાજકોટની સદર બજારના વેપારીઓ સજ્જ બન્યા છે, ત્યારે લોકોએ પણ પોતાનું ધ્યાન રાખવા માટે અનેકવિધ નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।